અને હવે જોઈએ મોર્નિંગ એક્સપ્રેસ. સુરેન્દ્રનગરના અમદાવાદ લીંબડી હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતા 5ના મોત. દેવપરા ગામના પાટિયા નજીક થયો અકસ્માત, જેમાં 4 ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. ભાવનગરના વિદ્યાનગરમાં અકસ્માત. ટોરસ ટ્રકે અનેક ગાડીઓ, બાઇક્સ અને કેટલાક મકાનોની દિવાલો તોડી નાખી. બે વ્યક્તિઓને ગંભીર ઇજા થતા સારવાર અર્થે ખસેડાયા. ટ્રક ચાલક પીધેલો નીકળતા લોકોએ માર માર્યો. અમદાવાદના ઇસનપુર 4 રસ્તા પાસે અકસ્માતની ઘટના. કન્ટેનર અને ટેમ્પો વચ્ચે અકસ્માત થતા બંને વાહનો પલટી ગયા, જેમાં ડ્રાઈવર ઘાયલ થતા તેને હોસ્પિટલ ખસેડાયો. આગામી 24 કલાક સૌરાષ્ટ્રમાં કોલ્ડવેવની આગાહી. કચ્છનું નલિયા સૌથી ઠંડુ ગાર. હજુ પણ તાપમાનનો પારો જઈ શકે છે નીચે. ઠરતું રહ્યું ગુજરાત. ગુજરાતના શિક્ષકો માટે વધુ એક ફરમાન. ગુજરાતના શિક્ષકો અન્નનો બગાડ અટકાવશે. સરકારનો શિક્ષકોને કરાયો નવો આદેશ. સામાજિક સંમેલન, લગ્ન પ્રસંગોમાં બગાડ અટકાવવાનું કરશે કામ. શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કર્યો અને શિક્ષકોને જાગૃતિ અભિયાન ચલાવવા આપવામાં આવ્યો આદેશ. ત્યારે ફરી એક નવા પરિપત્રે શિક્ષકોમાં અનેક તર્કવિતર્કો સર્જી દીધા. અમદાવાદ રાજદ્રોહ કેસમાં હાર્દિક પટેલ કોર્ટ સમક્ષ હાજર ન રહેતા તેની સામે બિનજામીન પાત્ર વોરંટ જાહેર કરાયું. અને અમદાવાદ સાયબર ક્રાઇમે વિરમગામ નજીક હાંસલપુર ચોકડી પાસેથી હાર્દિક પટેલની ધરપકડ કરી. ક્રાઇમબ્રાંચે હાર્દિક પટેલે કોર્ટમાં જજ સમક્ષ રજૂ કર્યું. જજે હાર્દિકને 24મી સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો. હાર્દિકને સાબરમતી સેન્ટ્રલ જેલ લઈ જવાયો. મોડાસાની યુવતીના શંકાસ્પદ મોત કેસમાં મોટો ખુલાસો. યુવતીના આરોપી જીગર સાથે હતા શારીરિક સંબંધ. ત્રણેય આરોપી વધુ 3 દિવસના રિમાન્ડ પર. જૂનાગઢમાં પિતાના આત્મહત્યા કેસમાં સરકારના આશ્વાસન બાદ થયું સમાધાન. પરિવારે સ્વીકાર્યો મૃતદેહ. 26મી જાન્યુઆરી બાદ સરકાર સાથે થશે બેઠક. અમદાવાદમાં મેટ્રો ટ્રેન 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સ્પીડે દોડશે, તો 25 સ્પીડે દોડનારી મેટ્રો હવે પૂરપાટ દોડશે. છેલ્લા 10 માસમાં 2.89 લાખ મુસાફરે મુસાફરી કરી. એપ્રેલ પાર્કથી ઘીકાંટા સુધી ટનલ તૈયાર થઈ. અમદાવાદમાં 14 દિવસમાં 5.65 લાખ લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી. આ વર્ષે પણ ટ્રાફિક નિયમનમાં મ્યુનિસિપલ તંત્ર થાપ ખાઈ ગયું. હજારો લોકો ચક્કાજામમાં હેરાન થયા. જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં મળીને કુલ 2.30 લાખ કરોડથી જીએસટીની આવક કરવાનો લક્ષ્યાંક કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરાયો. રાજકોટના નવા રેસકોર્સ પાસે એરસ્પોર્ટ્સનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં સીએમ રૂપાણીની હાજરીમાં એરસ્પોર્ટ શો યોજાયો, જેમાં નાના અને મધ્યમ કદના વિમાનો તથા હેલિકોપ્ટર્સે બતાવ્યા વિવિધ કરતબો. અશ્વિનના 10 જિલ્લામાં 2G ઇન્ટરનેટ પણ શરૂ, તો 6 મહિના પછી પ્રીપેઇડ મોબાઇલ સેવા, SMS તેમજ 10 જિલ્લામાં 2G ઇન્ટરનેટ સેવા શરૂ કરી દેવાઈ. અમેરિકાના હ્યુસ્ટન બાદ હાઉડી મોદી બાદ અમદાવાદમાં હાઉડી મિસ્ટર પ્રેસિડેન્ટ કાર્યક્રમ યોજાશે, જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી મહિને આવશે ભારત. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના ચૂંટણી પ્રચાર માટે હાઉડી કાર્યક્રમ અમદાવાદમાં યોજાવાની શક્યતા. 20મી જાન્યુઆરી બાદ થશે પ્રદેશ સંગઠનમાં ફેરફાર. 31મી જાન્યુઆરી સુધી કરવામાં આવશે સંગઠનની કામગીરી પૂર્ણ, જેના માટે પ્રદેશ પ્રભારી અને નિરીક્ષકો આવશે ગુજરાત પ્રવાસે. સંઘ પ્રદેશ દમણ દીવ અને દાદરાનગર હવેલીના વિલીનીકરણ બાદ પ્રથમવાર સંયુક્ત પ્રમુખની જાહેરાત કરાઈ. બંને સંઘ પ્રદેશ એક થયા બાદ પ્રથમ વખત દીપેશ ચંડેલની પ્રદેશ પ્રમુખ તરીકે વરણી કરાઈ. દીવ દમણ અને દાદરાનગર હવેલીને ભાજપના સંયુક્ત પ્રદેશ પ્રમુખ પદે દીપેશ ચંડેલની નિમણૂક સાથે જ જિલ્લા ભાજપમાં જોવા મળ્યો ભડકો. દાદરાનગર હવેલીના ભાજપના કાર્યકર્તાઓમાં રોષ જોવા મળ્યો, તો ભાજપના કાર્યકર્તાઓમાં બવાલ પણ થઈ. દિલ્હીમાં 20મી તારીખે યોજાનાર પરીક્ષા પે ચર્ચામાં ગુજરાતના 42 વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. વિદ્યાર્થીઓ કાર્યક્રમ માટે દિલ્હી જવા રવાના થયા. સીબીએસઈ ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા શરૂ થઈ રહી છે, ત્યારે પરીક્ષા પે ચર્ચા કરવા ગુજરાતથી વિદ્યાર્થીઓ દિલ્હી પહોંચ્યા. દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં આવતીકાલે વિદ્યાર્થીઓ પીએમ મોદી સાથે ચર્ચા કરશે. એલઆરડી મામલે પત્ર લખનારા સાંસદો ધારાસભ્યોની નીતિન પટેલે કાઢી ઝાટકણી. કહ્યું, પત્ર લખવાથી નથી થતી જવાબદારી પૂરી. નેતાઓ સમજે પોતાની જવાબદારી. ડેપ્યુટી સીએમ નીતિન પટેલના કોંગ્રેસ પર આરોપ. કહ્યું, કોંગ્રેસ કરાવે છે વર્ગ વિગ્રહ અને લોકોને ઉશ્કેરતી હોવાનો ડેપ્યુટી સીએમનો આરોપ. તો નીતિન પટેલના આરોપ પર કોંગ્રેસે કર્યો વળતો પ્રહાર. કહ્યું, બે સમાજ વચ્ચે ઝઘડો કરાવે છે સરકાર અને નીતિન પટેલ સીએમને પૂછીને કરે છે આવા નિવેદનો. સીએમને પત્ર લખનાર નેતાઓમાં પરબત પટેલ, જુગલજી ઠાકોર, પૂનમ માડમ અને કુંવરજી બાવળીયાનો સમાવેશ. તો ડેપ્યુટી સીએમના પત્રવાળા નિવેદન બાદ પરબત પટેલે મીડિયા સામે સેવી મૌન, કંઈ બોલવાનું કર્યું ઇનકાર. રાજકોટમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીની શરૂઆત અશ્વશોથી કરાઈ. રાજકોટના પોપટપરા વિસ્તારમાં આવેલ માઉન્ટેન પોલીસ વિભાગના ગ્રાઉન્ડમાં યોજાયો અશ્વશો, જેમાં સીએમ રૂપાણીએ આપી હાજરી. અશ્વશોમાં 89 ઘોડેસવારો લીધો ભાગ.
રાજકોટમાં ચાલી રહેલા અશ્વશોમાં બે અશ્વોની લડાઈ થઈ. બે અશ્વો એકબીજા સાથે બાખડતા પોલીસકર્મીઓ નાસભાગ મચી. જોકે એક અશ્વના પગમાં બીજા અશ્વની લગામ ભરાઈ ગઈ હતી. સામાજિક કાર્યકર્તા શીતલબહેન ગઢવી તેના 100 સમર્થકો સાથે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને પ્રદેશ કોંગ્રેસ મહિલા પ્રમુખ ગાયત્રી વાઘેલાની ઉપસ્થિતિમાં શીતલબહેન ગઢવી કોંગ્રેસમાં જોડાયા. પાટણના રાધનપુર ખાતે કોંગ્રેસ પાર્ટી દ્વારા યોજાયો સંવાદ કાર્યક્રમ. ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢભાડિયા તેમજ રાધનપુરના ધારાસભ્ય રઘુ દેસાઈ સંવાદ કાર્યક્રમમાં સામેલ થયા. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને ખેડૂતોએ સંમેલનમાં ભાગ લીધો. કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા અલ્પેશ ઠાકોરે પણ સરકાર સામે કરી લાલ આંખ. એલઆરડી મામલે સરકાર સામે મોરચો માંડતા અલ્પેશ ઠાકોરે કહ્યું કે સંવૈધાનિક હક ઉપર થઈ રહી છે અસર, તો વધુમાં કહ્યું કે સીએમ દીકરીઓને આપશે યોગ્ય ન્યાય. પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિન્હાએ અમદાવાદમાં સીએએ અને એનઆરસીના વિરોધમાં રેલી કાઢી. યશવંત સિન્હાએ પોલીસ મંજૂરી વગર રેલી કાઢી. સીએએ મુદ્દે સરકાર પર પ્રહારો કર્યા. અમદાવાદ આવતી જતી 8 ફ્લાઇટ રદ, જ્યારે કે 30 ફ્લાઇટ મોડી પડી. દિલ્હી ઉત્તર ભારતમાં ધુમ્મસની અસરને કારણે ફ્લાઇટ લેટ પડી, તો 2 કલાકથી વધુ મોડી પડેલી ફ્લાઇટના કારણે મુસાફરો પરેશાન થયા. જૂનાગઢમાં પુત્રને એલઆરડીમાં અન્યાય ન મળતા પિતાની આત્મહત્યા મામલે આખરે સીએમ અને પ્રદીપસે મધ્યસ્થા બાદ પરિવારે સ્વીકાર્યું મૃતદેહ. પરિવારની માંગણી સંદર્ભે 4 સભ્યોની બનાવાઈ કમિટી. આ 4 સભ્યોની કમિટીમાં પોરબંદરના સાંસદ રમેશ ધડુક, જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા, જામનગરના સાંસદ પૂનમ માડમ અને તેમના ધર્મગુરૂઓની મળશે બેઠક. રબારી સમાજની માંગણી સ્વીકારવાની ખાતરી આપતા પરિવારે સ્વીકાર્યું મૃતદેહ. અમદાવાદમાં સેપ્ટ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનો સીએએ મામલે વિરોધ. હાથમાં કાળી પટ્ટી પહેરીને વિદ્યાર્થીઓ વિરોધ વ્યક્ત કર્યો. જેએનયુમાં વિદ્યાર્થીઓને થયેલા અત્યાચાર મામલે વિરોધમાં ધાવાય. બનાસકાંઠાના ડીસામાં સીએએના સમર્થનમાં વિશાળ રેલી યોજાઈ. વિશાળ રેલીમાં 55,000થી વધુ પોસ્ટકાર્ડ ડીસાની પોસ્ટ ઓફિસમાં નાખવામાં આવ્યા. બનાસકાંઠા સાંસદ પરબત પટેલ અને ડીસાના ધારાસભ્ય રેલીમાં જોડાયા. જૂનાગઢમાં એલઆરડીની ભરતીમાં માલધારી સમાજને અન્યાય થયો હોવાના પગલે ગાંધીનગરમાં 40 દિવસથી આંદોલન થઈ રહ્યું છે. બહેનો કરી રહી છે આંદોલન. સત્યાગ્રહ છાવણીમાં ઉપવાસ પર બેસેલી બહેનોએ કાઢ્યો બળાપો. મોડાસાની યુવતીના રહસ્યમય મોત મામલે આરોપીઓને પકડવામાં ઢીલાશ રાખવાના આક્ષેપ સાથે 50 સમાજીઓ યોજવા જઈ રહ્યું છે મહાસંમેલન. ગાંધીનગરના આંબેડ હોલ ખાતે મહાસંમેલન યોજાયું. 50 સમાજના અગ્રણીઓએ રાજ્યના ચીફ સેક્રેટરીને 7 દિવસનો સમય આપ્યો. મોડાસાના સાયરાની ઘટનાની તપાસ સીઆઈડી ક્રાઇમને સોંપાઈ. તપાસ માટે એસઆઈટીની રચના કરાઈ. સીઆઈડી ક્રાઇમના વડા સંજય શ્રીવાસ્તવના સુપરવિઝનમાં થશે તપાસ. સીઆઈડી ક્રાઇમના ડીઆઈજી ગૌતમ પરમાર અને વીરેન્દ્ર યાદવ કરશે તપાસ. અરવલ્લીના સાયરાના મૃત્યુ કેસમાં આરોપીના 5 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા ત્રણેયને જિલ્લા કોર્ટમાં રજૂ કરાયા. આરોપીના વધુ 9 દિવસની રિમાન્ડની માંગ કરાઈ, તો કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. દેશના બંધારણ અંગે વાયરલ થયેલી પીડીએફ મુદ્દે સાયબર ક્રાઇમમાં નોંધાઈ ફરિયાદ. વાયરલ પીડીએફમાં આરએસએસના સરસંચાલક મોહન ભાગવતનો ફોટો અને આરએસએસ ઓફિસનું સરનામું પણ લખવામાં આવ્યું, જે અંગે સાયબર ક્રાઇમે ગુનો નોંધીને તપાસ હાથ ધરી. અમદાવાદમાં સાલ હોસ્પિટલ પાસે આવેલા સાંઈબાબા મંદિરના પૂજારીએ સાંઈબાબાની જાતિ વિશે કર્યો ખુલાસો. કહ્યું સાંઈબાબાની કોઈ જાતિ કે ધર્મ નહોતી, તો મહારાષ્ટ્રના મુદ્દાને પૂજારી માત્ર રાજકારણ ગણાવી રહ્યા છે. બનાસકાંઠાના મુડેઠા ટોલ પ્લાઝા પર સ્થાનિકોને મુક્તિ અપાવવા સાંસદોની રજૂઆત. તો સ્થાનિક વેપારીઓ ટોલ મુક્તિ માટે બનાસકાંઠાના સાંસદને રજૂઆત કરી. સાંસદ પરબત પટેલે જિલ્લા કલેક્ટરને પત્ર લખી ઘટતી કાર્યવાહી કરવાની માંગ કરી. મહેસાણામાં બિન અનામત વર્ગ દ્વારા એલઆરડીમાં ભરતી મામલે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. એસપીજી મહિલા સંયોજકે આપ્યું આવેદન. અનામતમાં કોઈ ફેરફાર ન થાય તે માટે સરકારને કરાઈ રજૂઆત. જામનગરમાં મનપાની સામાન્ય સભા મળી, જેમાં ખુદ મેયર અને કમિશનરની જોવા મળી સૂચક ગેરહાજરી. વિપક્ષ અને શાસક પક્ષના 6થી વધુ સભ્યો પણ ગેરહાજર રહેતા એક તબક્કે લોકોના પ્રશ્નોમાં રૂચિ ન હોવાનું વાતાવરણ જોવા મળ્યું. બનાસકાંઠાના વાવ, કુંજડિયા અને બાલુત્રી ડિસ્ટ્રીબ્યુટર કેનાલની ખેડૂતોએ જાતે સફાઈ કરી. ખેડૂતોના ખેતીનું કામ છોડી કેનાલની સફાઈમાં જોતરાયા. અધિકારીઓની બેદરકારીના કારણે ખેડૂતોએ કરવી પડી સફાઈ. મગફળી વેચનારા ખેડૂતોની કફોડી હાલત. ટેકાના ભાવે મગફળી વેચી પણ નથી મળ્યા પૈસા. જોકે 15 દિવસમાં નાણાં ચૂકવવાની જોગવાઈ કરાઈ હતી, પરંતુ મહિનો વીતવા છતાં પણ નથી મળ્યા પૈસા. અરવલ્લીમાં ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીની ચૂકવણી હજુ સુધી ન મળતા ખેડૂતોમાં ભારે રોષ. અધિકારીઓ મુજબ નાણાં ખાતા નંબર કે ગુણવત્તામાં ખરાબી આવે તો ગોડાઉનમાંથી મગફળી પરત આપવાની શક્યતાઓને કારણે પેમેન્ટ મોડું થયું હોવાનું કહ્યું. સાબરકાંઠાના હિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીનો ભરાવ થતા સરેરાશ ભાવ 2-7 રૂપિયે કિલો થયા. 60% પણ ઓછા ભાવ મળી રહી છે શાકભાજી, પરંતુ તેને લેવા કોઈ તૈયાર નથી. જૂનાગઢના કેશોદમાં એપીએમસી ખાતે ખેડૂતોનો હોબાળો. મગફળી ખરીદવાની ડેપો મેનેજરે ના કહેતા ખેડૂતોએ ખરીદી બંધ કરાવી, તો ખેડૂતો ડેપો મેનેજરને શોધતા ન મળ્યા.
ગીર સોમનાથમાં ખાતરની બોરીમાંથી નીકળી રેતી, 2 કિલો ખાતરમાં 700 ગ્રામ રેતી નીકળી, ખેડૂતે જાતે જ વિડીયો બનાવી વાયરલ કર્યો. સુરતના ખટોદરા પોલીસ સ્ટેશન પાણીમાં થયું ગરકાવ, ગટર લાઇનમાં રિપેરિંગ સમયે ગટર ઓવરફ્લો થતા પોલીસ સ્ટેશનમાં ઘૂસ્યા ગટરના પાણી, પોલીસ સ્ટેશનમાં પાણી આવી જતા અટક્યું પોલીસ સ્ટેશનનું કામકાજ. આણંદમાં ઓટો રિક્ષા ચાલકો પાસે પૈસા ઉઘરાવતા પોલીસ જવાનનો વિડીયો થયો વાયરલ. ગણેશ ચોકડી પાસે રિક્ષા ચાલક પાસેથી લેવાતા હતા પૈસા, પોલીસને પૈસા ઉઘરાવતા જોઈને વિડીયો ઉતારાયો, પોલીસ પેડામાં વિડીયોથી ખળભળાટ. રાજકોટમાં મિસ્પાર દ્વારા મોત મામલે આરોપી પીએસઆઈ પીપી ચાવડાના રિમાન્ડ પૂર્ણ થતા તેને જેલ હવાલે કરાયા. રિમાન્ડ દરમિયાન પોલીસે આરોપી પીએસઆઈનું લીધું વિશેષ નિવેદન, પોલીસે મૃતકના પરિવારના પણ લીધા નિવેદન. સુરતના અમરોલી વિસ્તારમાં આવેલ સહકારી મંડળીમાં તસ્કરોએ હાથફેરો કર્યો, ચોકલેટ, વેજીટેબલ, કાજુ, બદામ, કોસ્મેટિક્સ, પરફ્યુમ સહિતની સામાનની ચોરી કરી તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા, પોલીસે હાથ ધરી વધુ તપાસ. અમદાવાદમાં રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસની શી ટીમે નિભાવી ઉમદા કામગીરી, પારિવારિક ઝઘડામાં મહિલાએ કર્યો હતો આત્મહત્યાનો પ્રયાસ, શી ટીમે નદીમાં ડૂબી રહેલી મહિલાનો જીવ બચાવ્યો. કચ્છના ચકચારી કેડીસીસી બેંક કૌભાંડ મામલે 26 આરોપીઓને સીઆઈડી ક્રાઇમે ભુજ કોર્ટમાં રજૂ કર્યા, 10 દિવસના રિમાન્ડની માંગણી સાથે આરોપીઓને રજૂ કર્યા. સીઆઈડી ક્રાઇમે 26 આરોપીઓની અટકાયત કરી હતી, તો 8 FIR 28 લોકો સામે થઈ હતી ફરિયાદ. અરવલ્લીના ભિલોડાના વાંદીઓલમાં મેશ્વો નદી પાર કરીને સ્મશાને લઈ જવાય મૃતદેહ, 80 વર્ષીય મહિલાના મૃતદેહને નદીમાંથી માર્ગ કરીને લઈ જવાયો, પુલની માંગણી માટે સરપંચે આપી જળસમાધિની ચિમકી. આણંદ આંકલાવના નારપુરાના આધ્યાપુરા વિસ્તારમાં જતો સરકારી રોડ બંધ કરાતા પૂર્વ સરપંચ દ્વારા લુખાગીરી કરી રસ્તો બંધ કરી દેવાયો, રસ્તાના અભાવે 108 સમયસર ન પહોંચતા વૃદ્ધાનું મોત થતા ગ્રામજનોએ મચાવ્યો હોબાળો. અમદાવાદમાં જિજ્ઞેશ કવિરાજનું ફેસબુક આઈડી મામલે પોલીસે પ્રકાશ નામના આરોપીની ધરપકડ કરી, આરોપી મહિલાનો સંપર્ક કરી તેનો પોતાનો જન્મદિવસ હોવાનું કહીને માંગતો હતો દાગીના, આરોપી જિજ્ઞેશ કવિરાજ સાથે ફરતો હતો. જિજ્ઞેશ બારોટના નામના ફેક આઈડીની તપાસ કરતા URL પરથી તે ફેક આઈડી હોવાનું સામે આવતા કવિરાજ જિજ્ઞેશ બારોટે નોંધાવી ફરિયાદ. આરોપી પ્રકાશ જિજ્ઞેશનો જાણીતો હોવાનું અને અવારનવાર તેના કાર્યક્રમમાં સાથે જતો હોવાનું સામે આવ્યું. મહેસાણાના ખેરાલુના ખેરપુર ગામે રહેતા છૂટક મજૂરી કરતા ભરતજી ઠાકોરને તેના જ ભત્રીજા શૈલેષ ઠાકોરે ધારિયાના ઘા ઝીંકીને હત્યા નિપજાવી, પારિવારિક બોલાચાલીમાં ઉશ્કેરાયેલી ભત્રીજાએ કાકા પર જ હુમલો કરી દીધો. અમરેલીમાં કોંગ્રેસના નેતા એવા જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખનો આપઘાત, આર્થિક સંક્રમણના કારણે કેસુર ભેડાએ કર્યો આપઘાત, પોલીસને મળી આવી સુસાઇડ નોંધ. વલસાડમાં કસીનો સિસ્ટમથી રમાડાતું હતું જુગારધામ, જે પકડાયું, પૈસાની સામે પોકર ચિપ્સ આપીને રમાડાતો હતો જુગાર, જુગાર માટે 1 લાખનું ટેબલ સજાવી દારૂની પણ વ્યવસ્થા કરાતી, મહિલા પુરુષ સાથે 7 લોકોની 1 લાખનું મુદ્દામાલ સાથે ધરપકડ કરી લેવાઈ. અમદાવાદના બોપલમાં સ્ટર્લિંગ સિટી પાસેથી મળેલ મયંગગીરી ગોસ્વામી હત્યાનો ભેદ ઉકેલી પોલીસે 4 લોકોની ધરપકડ કરી, મુખ્ય આરોપી અલ્પેશની પત્ની સાથે પ્રેમ સંબંધમાં મયંગગીરીની હત્યા કરાઈ હોવાનો ખુલાસો થયો. સાણંદના તેલાવ કેનાલમાંથી મળેલ યુવતી કોમલ પ્રજાપતિ હોવાનું ખુલ્યું છે અને તેના નણદોઈ હિતેન્દ્ર પટેલ સાથે પ્રેમ થયો હતો. હિતેન્દ્ર અને તેની પત્ની પુનિતા સાથે કોમલ એક રાત રોકાઈ હતી, ત્યારબાદ હિતેન્દ્ર અને પુનિતા ગાયબ છે. અમદાવાદના ચાંદોડિયામાં યુવતીને પરેશાન કરનાર વ્યક્તિ વિરુદ્ધ ફરી એકવાર 16 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ, અગાઉ યુવતી પર તે છેલ્લે હુમલો કરી ચૂક્યો છે તો જામીન પર છૂટતા ફરી પજવણી કરી રહી હતી. સુરતના વસ્તાવ દેવડી રોડ પર કાપડ વણાટ કામના કારખાનાનો એક ભાગ ધરાશાયી થયો, 3 કારીગરો દબાયા હતા, જે પૈકી એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. કારખાનાનો સ્લેબ ધરાશાયી થતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી. સુરતમાં કાપડ વણાટના કારખાનાનો સ્લેબ ધરાશાયી થતા હાથ ધરાયું રેસ્ક્યુ કામગીરી, તો ફાયર વિભાગની 6 ગાડીઓ ઘટનાસ્થળ પર જઈ કાટમાળ નીચે દબાયેલા લોકોનું રેસ્ક્યુ કર્યું, 2 કારીગર ગંભીર રીતે જખમી. સુરેન્દ્રનગરના કચ્છના નાનારણના 3 ગુડખરના મૃતદેહ મળતા ચકચાર મચી, ગુડખર અભયારણ્ય અધિકારીઓએ તપાસ હાથ ધરી, મૃત ગુડખરના પીએમ બાદ હકીકત સામે આવશે, ફોરેસ્ટ વિસ્તારમાં હત્યા થતા ચકચાર મચી. દાહોદના નીમખેડામાં સ્કૂલ વેનમાં નડ્યો અકસ્માત, સ્કૂલ વેન ચાલકે રિવર્સ લેતા ઉભેલી કારે સર્જ્યો અકસ્માત, પોલીસે સ્કૂલ વેનના ચાલકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. અમદાવાદના ધરણીધરક મકાનની જમીન ધસી, મકાનનું ફ્લોરિંગ બેસી જતા જમીન ધસી, સર્વમંગલ સોસાયટીની ઘટના. પ્રકાશ કોમ્પ્લેક્ષની બાલ્કનીનો સ્લેબ થયો ધરાશાયી, ધરાશાયી સ્લેબનો બાદ ધડાકા ભેર નીચે પાર્ક કરેલ મોપેડ પર પડતા મોપેડનો બોલી ગયો ભૂક્કો, સદનસીબે તો જાણાય નહીં. બનાસકાંઠા રણકપુર પાસેથી વહેલી સવારે 2 ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના, અકસ્માતમાં 1 વ્યક્તિનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું અને 1 વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત.
પાટણના સાંતલપુર હાઇવે પર સર્જાયો ગંભીર અકસ્માત. ટ્રેલર અને બાઇક વચ્ચે અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટનાસ્થળ પર મોત. અકસ્માતને લઈને હાઇવે પર ટ્રાફિક જામ. વડોદરાના અંબા પાસે સર્જાયો અકસ્માત. અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું, જ્યારે અન્ય એક વ્યક્તિ ઇજાગ્રસ્ત. ઇજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડાયો. ભરૂચ નજીક રેલવે અકસ્માતના બે બનાવમાં એક મહિલા સહિત બે વ્યક્તિના મોત નિપજ્યા. ચાવજ નજીક ચાલુ ટ્રેનમાંથી પટકાતા 45 વર્ષીય વ્યક્તિનું મોત, જ્યારે સિલ્વર બ્રિજ નજીક મહિલાએ આપઘાત કર્યો હોવાની આશંકા. રેલવે પોલીસે તપાસ હાથ ધરી. મોરબીના રાધે પાર્ક એપાર્ટમેન્ટના ત્રીજા માળે આગ લાગતા એક વ્યક્તિનું મોત નિપજ્યું. જે ઘરમાં આગ લાગી તે અશોકભાઈ નામના મકાન માલિકનું મોત થયું. અમદાવાદના ખાડિયા વિસ્તારની પોળના ઘરમાં રાત્રિના સમયે નીકળ્યો 3 ફૂટ લાંબો સાપ. એનિમલ લાઇફ કેરને રેસ્ક્યુ કરીને સાપનો જીવ બચાવ્યો. રાયપુર ખાડિયા વિસ્તારમાં એક ઘરમાં એસીની પાછળની જાળીમાં હતો સાપ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એસ્ટેટ વિભાગ દ્વારા જાહેર રસ્તા પર અડચણ કરતા એકમ સામે લાલ આંખ. પશ્ચિમ ઝોન વિસ્તારમાં આવેલ નવા બાર્ડજના ભીમજીપુરામાં એક સાથે એમસીએ 12 દુકાનો સીલ કરી દીધી. વડોદરા મહાનગર સેવા સદનના બાંધકામ વિભાગે સિટી વિસ્તારમાં કરી કાર્યવાહી. ગેરકાયદે બાંધકામ સામે કાર્યવાહી કરાઈ તો નવાબજર અને મંગળ બજારની 3 દુકાનોને સીલ મારી દેવાઈ. અરવલ્લીના ખેડૂતો માટે રાહતના સમાચાર. માજુમાંથી 50 ક્યુસેક અને મેશ્વો ડેમમાંથી 100 ક્યુસેક પાણી છોડાયું. ત્રીજા તબક્કાનું પાણી સળંગ 15 દિવસ સુધી ચાલુ રખાશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની 8મી અજાયબીઓમાં સ્થાન મેળવ્યું, જેને જોવા માટે પ્રવાસીઓની સંખ્યા સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતા પણ વધારે. ત્યારે દિન પ્રતિદિન સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા પ્રવાસીઓની સંખ્યામાં થઈ રહ્યો છે વધારો. અમદાવાદમાં સ્ટેપ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં હાથમાં કાળી પટ્ટી બાંધીને વિદ્યાર્થીઓ નાગરિકતા સંશોધન એક્ટનો સાયલન્ટ વિરોધ નોંધાવ્યો. યુનિવર્સિટીના 14મા પદવીદાન સમારોહમાં 2 કલાક વિદ્યાર્થીઓ કાળી પટ્ટી ધારણ કરીને બેઠા. અમદાવાદ સ્થિત સ્ટેપ યુનિવર્સિટી ખાતે 14મા પદવીદાન સમારોહનું આયોજન કરાયું. આ ખાસ પ્રસંગે વિદ્યાર્થીઓને પદવી એનાયત કરતા જાણીતા બિલિયર્ડ પ્લેયર ગીત શેઠી તેમજ સ્ટેપ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ બિમલ પટેલ ઉપસ્થિત રહ્યા. જેતપુર નજીક આવેલ વીરપુરમાં 19 થી 26 જાન્યુઆરી સુધી મોરારી બાપુની રામકથાનું આયોજન કરાયું, જેમાં રામકથાની પૂર્વ વીરપુર માર્ગો પર વિશાળ સંખ્યામાં રમતોની પોથી યાત્રા નીકળી. અમદાવાદના ટાઉન હોલ ખાતે પ્રદેશ કોંગ્રેસ હેલ્થ અને હોસ્પિટલ કમિટી દ્વારા કલ્ચરલ પ્રોગ્રામનું આયોજન કરાયું. પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ સહિત અન્ય નેતાઓ કાર્યક્રમમાં રહ્યા હાજર. સ્વસ્થ સલામત રહેશે ગુજરાત એ સ્લોગન સાથે યોજાયો કાર્યક્રમ. પ્રિગવા સમાચારમાં આગળ નજર કરીએ. સુપ્રીમ કોર્ટના વકીલ ઇન્દિરા જયસિંહે નિર્ભયાની માતાને દોષિતોને માફ કરવાની અપીલ કરી. આ અપીલ પર નિર્ભયાના માતા બરાબરના ઉશ્કેરાયાને તેમણે કહ્યું કે આવા દોષિતોના વકીલોને કારણે જ જઘન્ય ગુના કરનારા ગુનેગારો ફરે છે ખુલ્લા. પ્રસિદ્ધ ઇતિહાસકાર રામચંદ્ર ગુહાએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો. ગુહાએ કહ્યું કે આખરી મહેનત કરનારા પીએમ મોદી સામે ટકવાનું રાહુલ ગાંધી પાસે નથી કોઈ અવસર. કેરળ લિટરેચર ફેસ્ટિવલ દરમિયાન બોલ્યા ગુહા. રાહુલ વિશેના કટાક્ષ પર કોંગ્રેસે કર્યો પલટવાર. કહ્યું ગુહા જે મોદી સરકારના ગુણગાન ગાય છે એમના જ ઇશારે તેમને બેંગ્લોર પોલીસે પ્રદર્શન દરમિયાન ધક્કા મારીને કાઢ્યા હતા. ભાજપે અરવિંદ કેજરીવાલ પર બનાવ્યું રેપસોંગ. તો આ રેપસોંગમાં કેજરીવાલે 5 વર્ષ સુધી દિલ્હીની જનતા સાથે ઠગાઈ કરી હોવાનું લગાવ્યો આરોપ. આ સાથે જ પલટવાર કરતા આરોપ લગાવ્યો કે ભાજપના સોંગમાં કરાયો છે અપશબ્દોનો પ્રયોગ. દિલ્હીમાં કોંગ્રેસ ઉમેદવારોની યાદી જાહેર કરી તે પહેલા જ શરૂ થયું ઘમાસાણ. કેટલાક કાર્યકર્તાઓએ સોનિયા ગાંધીના ઘર બહાર પ્રદર્શન કર્યું. કાર્યકરો તેમની પસંદગીના ઉમેદવારોને ટિકિટ આપવાની માંગ કરતા જોવા મળ્યા. વીર સાવરકર મુદ્દે ફરી શિવસેના કોંગ્રેસમાં ઘમાસાણ. સંજય રાઉતે વીર સાવરકરની ટીકા કરનાર પૃથ્વીરાજ ચૌહાણ સામે સાધ્યું નિશાન. થોડા દિવસ અગાઉ ચૌહાણે કહ્યું હતું કે સાવરકરને ભારત રત્ન અપાશે તો તેઓ વિરોધ કરશે. સરસંઘ ચાલક મોહન ભાગવતે ફરી એકવાર ભારત હિન્દુ રાષ્ટ્ર હોવાનો રાગાલ આપ્યો. તો ભાગવતે દેશમાં વસ્તી નિયંત્રણને લઈને કાયદો બનાવવાની વાત પણ કહી. ઉત્તર પ્રદેશના મોરારાબાદમાં આયોજિત કાર્યક્રમમાં બોલ્યા ભાગવત. સીએએ મુદ્દે જનજાગૃતિ અભિયાન અંતર્ગત જેપી નડ્ડાએ રાહુલ ગાંધીને ફેંક્યો પડકાર. સીએએ વિશે 10 વાક્યો એક સાથે બોલવાનો ફેંક્યો પડકાર. તો સ્મૃતિએ પણ જવાહરલાલ નહેરુને પીએમ બનાવવાના દેશના ભાગલા સ્વીકાર્યા હોવાનો પણ આરોપ લગાવ્યો. પર્યટન પ્રધાન આદિત્ય ઠાકરેએ બોલાવેલી બેઠકમાં લેવાયો નિર્ણય. 27મી જાન્યુઆરીથી મુંબઈમાં મોલ્સ રેસ્ટોરન્ટ અને દુકાનો 7 દિવસ 24 કલાક ખુલ્લા રહેશે. મુંબઈમાં 24 કલાક મલ્ટીપ્લેક્સ અને હોટેલ ખુલ્લા રાખવાના ઉદ્ધવ સરકારના નિર્ણય પર થયું ઘમાસાણ શરૂ. ભાજપે ઉદ્ધવ સરકારના નિર્ણયને અયોગ્ય ગણાવ્યું હતું. આદિત્ય ઠાકરે પલટવાર કર્યો અને ભાજપ શાસિત ગુજરાતના અમદાવાદમાં પણ આ પ્રકારની છૂટ અપાઈ હોવાની વાત કહી. રાજસ્થાનના અલવરમાં 3 બદમાશોએ બંદૂકની અણીએ 12 લાખના ઘરેણાની ચલાવી લૂંટ. ભોગ બનનાર ઘરેણાનો વેપારી હોવાનું સામે આવ્યું. રાત્રે દુકાન બંધ કરી ઘરે પરત ફરી રહેલા વેપારીને લૂંટારૂએ રસ્તામાં જ લૂંટી લીધો.
અભિનેત્રી શબાના આઝમીને નડ્યો અકસ્માત. મુંબઈ પુણે હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં ઘાયલ થયા શબાના આઝમી, તો શબાનાને મુંબઈ હોસ્પિટલમાં ખસેડાયા. ગ્રેટર નોઈડામાં ગાડી કાઢવાના વિવાદમાં ટ્રક ચાલકે એક યુવકને કચડી નાખ્યો. મૃતક યુવકે ગાડી રોકવાનો પ્રયાસ કરતા ગાડી ચાલકે તેના પર ગાડી ચઢાવી ફરાર થઈ ગયો. આખી ઘટના ટોલ પ્લાઝાના સીસીટીવીમાં કેદ. મધ્યપ્રદેશના ઇન્દોરમાં ગેરકાયદે બનાવાયેલ ઇમારતને બ્લાસ્ટ કરીને તોડી પડાઈ. સાવધાનીના ભાગરૂપે કેટલાક મકાનો ખાલી કરાવાયા, તો બ્લાસ્ટ કરતા પહેલા ઇમારતને પણ ખાલી કરાવાઈ. અમૃતસરમાં બોર્ડર પાસે બીએસએફ જવાનોને મળી મોટી સફળતા. બોર્ડર પાસેથી 12 કેટ હેરોઇન ઝડપાયું. જીવતા કાઢતું સાથે પિસ્તોલ પણ કબજે કરાઈ. ઉત્તરપ્રદેશના મુરાદાબાદમાં પોલીસે 4 લોકોની ધરપકડ કરી. ખોટા જીએસટી બિલ બનાવવાના મામલે આરોપીઓની ધરપકડ કરી લેવાઈ. લાહોલ સ્પીતિમાં પોલીસ અને ગ્રામજનોએ ઇજાગ્રસ્ત પોલીસ ઓફિસરને સારવાર અર્થે ખસેડ્યા. અંદાજે બરફથી ઢંકાયેલા 7 કિલોમીટર વિસ્તારમાંથી પસાર થઈ હોસ્પિટલમાં ખસેડાયા. શિમલામાં રોડ પર વાહનો લપસી પડવાની ઘટનાઓ આવી સામે. બરફવર્ષાને કારણે રોડ પર વાહનો લપસવાની ઘટનાઓમાં વધારો થયો. ઉત્તરપ્રદેશના મહારાજગંજમાં ઇન્ડોનેશિયન મહિલાની ધરપકડ કરી લેવાઈ. નકલી વિઝા સાથે ભારતમાં રહેતી મહિલાની ઇમિગ્રેશન ટીમે ધરપકડ કરી. બારાબંકીમાં સ્વચ્છ ભારત અભિયાન હેઠળ બનાવવામાં આવેલ ટોયલેટના સ્થાને રસોડું બનાવવામાં આવ્યું. ટોયલેટની જગ્યાએ બનાવવામાં આવે છે રસોઈ. જેસલમેરમાં બીએસએફના જવાનોએ વાર્ષિક સરહવા ઓપરેશન શરૂ કર્યું, જેમાં જવાનોએ બોર્ડર વિસ્તારમાં પેટ્રોલિંગ શરૂ કર્યું. યુપીના મથુરામાં પાર્કિંગના કારણે થયેલા વિવાદને લઈને કેટલાક વકીલોએ એક યુવકની પીટાઈ કરી. ખોટી રીતે બાઇક પાત્રવા પર કાર સવાર યુવકે વકીલને ટોકતા માર્યો હતો યુવકને માર. પચામાં બિહાર સ્ટાફ સિલેક્શન કમિશનની ઓફિસમાં ઘૂસીને છાત્રોએ તોડફોડ કરી. એક પરીક્ષાનું પરિણામ મોડું જાહેર કરવાને લઈને છાત્રો નારાજ હતા. યુપીના મથુરાના વીજળી વિભાગમાં કામ કરનારા પ્રદીપકુમાર નામના એન્જિનિયરની ગોળી મારીને હત્યા કરી દેવાઈ, જેના બાદ નારાજ લોકોએ પ્રદર્શન કર્યું, તો વિપક્ષી સરકાર પર સાધ્યું હતું નિશાન. દિલ્હી પાસેના ફરીદાબાદમાં એક સરકારી હોસ્પિટલમાં બે પક્ષોમાં મારપીટ થઈ, તો મારપીટ હોસ્પિટલમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ. બિહારના ભાગલપુરમાં એક ઘોડો બેકાબુ થતા સડક પર દોડવા લાગ્યો અને તેણે કેટલીક ગાડીઓને ટક્કર મારી. ઘોડાની ટક્કરથી બે બાઇક સવાર પણ જમીન પર પડી ગયા, પરંતુ ઘોડાને બાંધતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણામાં બે જૂથો વચ્ચે ખૂની ખેલ ખેલાયો, જેમાં એક પક્ષે બીજા પક્ષ પર બોમ્બથી હુમલો કર્યો. પોલીસે વિસ્તારમાંથી કેટલાક જીવતા બોમ્બ પણ મળી આવ્યા. પંજાબમાં વીજળીના ભાવધારાના વિરોધમાં વિપક્ષ અમરિંદર સરકારની વિરુદ્ધ પ્રદર્શન કર્યું. સત્રમાં અકાલી દળના વિધાયકોએ વીજળીના ભાવ વધારાનો મુદ્દો ઉઠાવીને સદનનો બહિષ્કાર કર્યો. કેરળ સરકારના બિફાળી જાહેરાત પર વિવાદ સર્જાયો. વીએચપી નેતા વિનોદ બંસલે કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને પર્યટન મંત્રાલયને ફરિયાદ કરી, તો સાથે આ વિવાદમાં બીજેપી પણ કૂદી પડ્યું અને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું. બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની નોકરી માટે થયેલા ઇન્ટરવ્યુ પર વિવાદ સર્જાયો. જે ઉમેદવારોએ હિન્દી ભાષામાં ઇન્ટરવ્યુ આપ્યો તેમને નોકરી માટે નાપસંદ કરાતા વિવાદ છેડાયો. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. પણ વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.